ખુશી લઈને આવ્યું જે ખેડૂતોએ જીરુ નું ઉત્પાદન કર્યું તેઓને બક્કા બોલી ગયા જીરુ ની જથ્થાબંધ આવકના ના જે દ્રશ્યો છે રાજકોટના બેડી માર્કેટ યાર્ડના અહીં ખેડૂતોને જીરુના ઐતિહાસિક અને રેકોર્ડ તોડ ભાવ મળ્યા લઈને સુધીના હાઈએસ્ટ ભાવ મળતા જગતનો તાત રાજીનો રેડ થયો જીરા સહિત કપાસ ઘઉં મગફળી સોયાબીનના પણ સારા ભાવ મળતા ખેડૂતોની ખુશીનો પાર ન રહ્યો હાલ આંતરરાષ્ટ્રીય બજારોમાં સારા ભાવ મળતા હોવાથી તેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતોને મળી રહ્યો છે અત્યારે જીરુનો જે ભાવ ખેડૂતોને મળી રહ્યો છે એવા ભાવ ક્યારેય મળ્યા નથી ગયા વર્ષ કરતાં લગભગ ડબલ જેટલો ભાવ ખેડૂતોને આ વર્ષે મળ્યો માર્કેટિંગ યાર્ડમાં જીરો વેચવા આવેલા ખેડૂતોએ કહ્યું હતું કે તેમણે આ વખતે પિસ્તાલીસો થી પંચાવનસો એક મણ જીરાનો ભાવ મળશે તેવું ધાર્યું જોકે તેમની ધારણા કરતા એક જેટલો વધુ ભાવ મળ્યો રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે જીરો વેચવા આવ્યા હતા વધુ ભાવ હોવાનું કારણ જીરુંનું ઓછું ઉત્પાદન પણ હોઈ શકે રાજકોટ પંથકમાં ઉત્પાદન થતું જીરું એ સૌરાષ્ટ્રમાં ખૂબ સારી ગુણવત્તાવાળું હોવાનું પણ મનાય છે સારી ગુણવત્તાવાળા જીરાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ખૂબ સારા મળી રહ્યા છે નવું વર્ષ ભરૂચ વાસીઓ અને ખેડૂતો માટે સંકટ લઈને આવ્યું કેનાલમાં મોટું ગાબડું પડતા ભારે હાલાકી સર્જાઈ ભર ખેતરો જળબંબાકાર કડકડતી ઠંડીમાં ઉભા પાકમાં પાણી જ પાણી આ દ્રશ્યો છે ભરૂચ તાલુકાના ડબાલીના અહીં કેનાલમાં મોટું ભંગાણ સર્જાતા ખેતરો જળમગ્ન બની ગયા કેનાલ તૂટતા ધસમસતા પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે અને ગાબડાના પાણી ખેતરો તરફ વહી રહ્યા છે તૂટેલી કેનાલમાંથી નીકળેલા પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી ગયા અને મહા મહેનતે ખેડૂતોએ વાવેલો પાક તબા કરી નાખ્યો કપાસ શેરડી દિવેલ સહિત અન્ય પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકશાન સહન કરવાનો વારો આવ્યો કેનાલમાં મોટું ભંગાણ પાણીનો પ્રવાહ ખેડૂતોના ખેતર તરફ તરફ વળી ગયો બીજી સાથે માટે પણ નવા વર્ષે જ પાણીનું સંકટ ઉભું થાય એવી સ્થિતિ સર્જાય લાખો લીટર પાણી ખેતરોમાં વહી જતા પાણીનો પ્રવાહ આગળ વધતો અટકી ગયો જેના કારણે પાણીની પારાયણ પણ સર્જાઈ શકે છે ખેડૂતો ગંભીર આક્ષેપ મૂકી રહ્યા છે કે કેનાલનું સમારકામ સમયસર થતું નથી જેથી વારંવાર ગાબડા પડી રહ્યા છે બંને કાંઠે કેનાલ જર્જરિત થઈ ગઈ છે તેથી તાત્કાલિક સમારકામ શરૂ થાય એવી ખેડૂતોની ઉગ્ર માંગણી છે